मोदी अटक केस मुद्दे राहुल गांधीनी अरजी पर सुप्रीम कोर्ट में सुनावणी हाथ धराई हती। तीन जजनी पीठ एनी सुनावणी हाथ धरी हती। जस्टिस बी आर गवाई, जस्टिस बी एस नरसिम्हा अने जस्टिस संजय कुमार अरजी पर सुनावणी हाथ धरी हती। आ केस वर्ष 2019 में नोंधायो हतो। लोकसभा चूंटणी पहला राहुल गांधी कर्नाटक में एक सभा में संबोधती वक्ते जणाव्युं हतुं के बधा चोरोनी अटक मोदी ज केम होय छे। ત્યારબાદ તેમણે નીરવ મોદી, લલિત મોદી અને પીએમ મોદીના નામ લીધા હતા। આ ભાષણ સામે વાંધો ઉઠાવીને સુરતના બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેને સ્વીકારીને કોર્ટે સુનાવણી શરૂ કરી હતી અને ચાર વર્ષને અંતે ગત 23 માર્ચ 2023 રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી। ત્યારબાદ સેશન કોર્ટ અને હાઈકોર્ટ પણ આ સજા યથાવત રાખી હતી। આખરે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચતા રાહુલ ગાંધીને રાહત મળી છે, જેને પગલે આ વિધાનસભા તેમજ થરાદ વિધાનસભાના કોંગ્રેસના આગેવાનો તેમજ હોદ્દેદારો સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો। આજના કાર્યક્રમમાં વાવ ખાતે કોંગ્રેસ પીઠ અગ્રણી કેશરદાન ગઢવી સહિત વાવ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ થરાદ ખાતે વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત થરાદ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ નાઈ સહિત થરાદ કોંગ્રેસની ટીમ બહોળી સંખ્યામાં હાજર રહી સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારીને આતિશબાજી કરી હતી। આજરોજ નામદાર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની જે ગુજરાતની અંદર દિલ્હી કોર્ટે અને હાઈકોર્ટે જે દિલ્હી કોર્ટે સ્ટા કરી સજા કરી હતી અને હાઈકોર્ટે જેને સ્ટે નહોતો આપ્યો એને સુપ્રીમ કોર્ટે પડકારતા આજરોજ નામદાર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની જે 2 વર્ષની બંદકીની સજા કરી હતી એ આજે સ્ટે કર્યો છે, જેને કારણે સમગ્ર ભારતની અંદર કોંગ્રેસના આગેવાનોમાં, કોંગ્રેસના કાર્યક્રમોમાં એક જબરદસ્ત ઉત્સાહ અને સંચાર પેદા થયો છે। આજરોજ માવ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો, યુવક કોંગ્રેસ એનયુસીના કાર્યકરો દ્વારા માવ ચાર રસ્તા અને ખુશાલી મનાવવા માટે ફટાકડા ફોડી અને રાહુલ ગાંધીને જે નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે એની વધામણી કરી છે, એની ઉજવણી કરી છે અને સુપ્રીમ નામદાર કોર્ટના ઓર્ડરને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ। અમને કોંગ્રેસના આગેવાનો સંપૂર્ણ વિશ્વાસ હતો ન્યાયતંત્ર ઉપર કે 100% સત્યનો વિજય થશે, અંતે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણું થઈ ગયું, જે અમારો વિશ્વાસ હતો ન્યાયતંત્ર ઉપર, ભારતના બંધારણ ઉપર, જે બંધારણને અનુલક્ષીને નામદાર સુપ્રીમ કોર્ટના જજે આજે રાહુલ ગાંધીના જે સજાનો હતો ઓર્ડર એને સ્ટે કર્યો છે, જેને કારણે રાહુલ ગાંધી હવે લોકસભાની ચૂંટણી પણ લડી શકશે, લોકસભાની અંદર હાજરી પણ આવી શકશે અને આવનાર દિવસોમાં જે લોકસભાની 2024માં કોંગ્રેસની જે ચૂંટણી આવી રહી છે તેની અંદર કોંગ્રેસના આગેવાનો લોકસભાની ચૂંટણી ખૂબ જબરદસ્ત રીતે, ખૂબ ઉત્સાહથી, ખૂબ આનંદથી અને ખૂબ ખંતથી ચૂંટણી લડશે અને આવનાર દિવસો કોંગ્રેસના કોંગ્રેસ પાર્ટી હશે, કોંગ્રેસના આગેવાનો હશે એવી અમને સૂચના લાગી હોવાથી આજે સુપ્રીમ કોર્ટ દ્વારા સન્માનીય રાહુલ ગાંધીજીને જે કેન્દ્ર સરકાર દ્વારા ખોટી રીતે જે ભાજપના લોકો દ્વારા કેસ કરવામાં આવ્યો હતો અને જે નીચલી અદાલતે સજા આપવામાં આવી હતી તેના ઉપર સ્ટે આપ્યો છે અને સંસદમાં બહારી સભ્ય તરીકે બહારી આપવાનો જે નિર્ણય આપ્યો છે એને આવકારીએ છીએ। સત્યની લડાઈ સાથે હંમેશા ચાર્યા છે, ડર્યા વગર લોકોના અવાજ સંસદમાં ઉપાડવા માટે ફરતી એક વખત રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટને જે રાહત આપી છે એનો જે વિજય ઉત્સવ અહીંયા થરાદની કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉજવવામાં આવ્યો છે।